બુધવારના પરોઢિયે ગોંડલ તાલુકાના મોટા ખિલોરી ગામે માનસિક બીમારીથી પીડાતા હરેશબાબુ ભાઈ સોરઠિયા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. પરિવારના ગણ્યા ગાંઠિયા સભ્યોએ જ સાથે મળીને તેની અંતિમવિધિ કરી નાખી હતી, પરંતુ યુવાનની હત્યા થઈ હોવાની તાલુકા પોલીસને માહિતી મળતા સુલતાનપુર પોલીસ મથકના PSI શ્રી રાજદીપસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને શકમંદોની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં મૃતક હરેશના પિતા બાબુભાઈ સોરઠિયા અને ભાઈ હસુખભાઈ પોપટ બની ગયા હતા અને જણાવ્યું હતું કે હરેશ માનસિક બીમારીને કારણે અવારનવાર ઝઘડા કરતો હોય. બુધવારના પરોઢિયે ઝઘડો થતાં મારામારી થવા પામી હતી. દરમિયાન હસમુખે હરેશભાઈને ધક્કો મારતા તે નીચે પટકાયો હતો. દરમિયાન બાબુભાઈએ બેલાનો ઘા માથામાં મારતા તેનું મોત નીપજ્યું હતું અને આ હત્યાને કુદરતી મોતમાં નિપજાવી દેવા માટે પરિવારના ગણ્યા ગાંઠ્યા સભ્યો એકઠા થઈ તેની અંતિમવિધિ પણ કરી નાખી હતી. બાદમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાની આ મૂંઝવણ, ગુથ્થી, સાજીશ, ષડયંત્રને સુલઝાવી લઈ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી IPC કલમ 302, 201, 114, 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.